बनासकांठा जिल्लामां टामेटानुं वावेतर करनार खेडूतोने फरी एकवार रातापाणीए रोवानो वारो आव्यो छे। 15 रूपियानी पड़तर किंमतना टामेटा अत्यारे 5 रूपियामां पण कोई लेवा तैयार नथी, जेथी टामेटानुं वावेतर करनार खेडूतोने लाखो रूपियानुं नुकसान वेठवुं पड्युं छे। खेडूतोए टामेटा पशुओने खवडावानुं शरू कर्युं छे। खेडूतोनું कहेवું છે કે 1 વીઘા જમીનમાં ટામેટાના વાવેતરનો ખર્ચ રૂપિયા 80,000 જેટલો થાય છે। ત્યારબાદ તેમાં ટામેટાના 6,000 છોડ, દવા, ખાતર અને કુલ 15 લાઇટ બિલનો અંદાજિત જે લાખ રૂપિયા જેટલો ખર્ચો થઈ જાય છે, તો કુલ પોણા 2 લાખના ખર્ચ સામે 1 વીઘામાંથી 20,000 કિલો જેટલા ટામેટાનું ઉત્પાદન થાય છે, એટલે કે 2 લાખના ખર્ચા સામે માત્ર 1 લાખ રૂપિયા જેટલી આવક થાય છે, જેથી ખેડૂતોને 50% જેટલું નુકસાન થવા પામે છે। જિલ્લામાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોને માઠો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોને પડતર કિંમત 15 રૂપિયા જેટલો ખર્ચ થાય છે, તેની સામે માત્ર 5 રૂપિયા જેટલી જ આવક કરતા હજારો ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે। આપ જોઈ શકો છો અત્યારે અમે બનાસકાંઠા જિલ્લામાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતો પાસે પહોંચ્યા છીએ અને આપણી સાથે જોડાયા છે જિલ્લાના ખેડૂતો, તેમની સાથે વાત કરીશું। આખરે શા માટે તેઓને નુકસાન થઈ રહ્યું છે અને કઈ રીતે તેઓ નુકસાન સહન કરી રહ્યા છે, શું કહેશો? બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને આ વખતે ટામેટાનું વાવેતર જે કર્યું છે એમનું નુકસાન કઈ રીતે થાય છે? ટોમેટાનું વાવેતર ખેડૂતોએ કરેલું છે, અત્યારે હાલ 5 રૂપિયે ખેડૂત વેચી રહ્યો છે, રોડ ઉપર પણ નોખી રહ્યો છે, ખેડૂતને કોઈ પોહાતું નથી। અત્યારે હાલ 1 વીઘાની અંદર 1 લાખ રૂપિયા ખર્ચો થાય છે ખેડૂતને। અત્યારે હાલ આ ખેડૂત અત્યારે ટોમેટા તમે જોઈ શકો છો રોડ ઉપર વેરી રહ્યો છે, ખેડૂતને ભાવ ગતું પોહાતો નહીં। સરકારને પણ નમ્ર વિનંતી કરે છે, ખરેખર ખેડૂતને 25-30 રૂપિયા ભાવ આપે ખેડૂત સરકાર, તો ખેડૂતને નફાવારી થાય, બસ એ જ। આ વિસ્તારમાં કેટલા ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું છે, કેટલું નુકસાન હશે? અનેક ખેડૂતોએ વાવેતર તો ટામેટાનું કર્યું છે, પણ ભાવ મળતો નહીં, અત્યારે 3-4 રૂપિયા ભાવ મળે છે, એટલે ખેડૂતને કંઈ પોહાતું નથી। અત્યારે ઢોરને ખવડાવો ને તોય મેળવતો નહીં, એટલે અનેક નુકસાન ભોગવવા વાળો છે। સરકાર ટામેટાના વાવેતર કરતા ખેડૂતોને સબસિડી આપે છે, તો પછી એનાથી ફાયદો થયો છે કે કેમ, શું કહે છે? એના ઉપર ખાલી કેવા કાગળ ઉપર જ છે સરકાર જે સબસિડી, મારા પાસે હાલ તમે લાઈવ પરિપત્ર જોઈ શકો છો, તો એમાં કહે છે કે અમે વીઘે આને 50% જેટલો તમને સબસિડી આપીશું, પણ મારા અધિકારી સાથે વાત થઈ તો કે એટલું મળવા પાત્ર નથી, અને અમને કીધું કે ટેકાના 18 રૂપિયા પ્રમાણે તમે બિલ લઈ શકો છો, હાલ આનો છે 18 રૂપિયા, પછી વાયરના 50 રૂપિયા પ્રમાણે તમે બિલ લેવા ગયા તો કાટ કરતા કડમણ વધારે થાય, એ મુસીબત છે, એટલે આ ખાલી વાહિયાત વાતો છે, આના કરતા સરકાર સ્પોર્ટ જે તે સીધી રીતે આપી દે તો સારું રહે, સીધી ખેડૂતોને સબસિડી મળવી જોઈએ। આપણી સાથે અમને યુવા ખેડૂતો પણ જોડાયા છે, આપણી સાથે વાત કરીશું। આ વિસ્તારની અંદર બટાટા જે ટામેટાનું જે વાવેતર થયું છે, ખેડૂતોને 1 વીઘા જમીન અંદર ખર્ચ કેટલો થાય છે, હામાં આવક કેટલી છે? ખેડૂતને ખર્ચો થાય છે 50,000 રૂપિયા 1 વીઘાની અંદર। હવે ખેડૂતને શું પાલવે કહો? ખેડૂતને કશું પાલવતું નથી, 2 રૂપિયે 3 રૂપિયે ટમાટું જાય છે, 5 રૂપિયે કહેતો કે નહીં ભાવ જ મળ્યો નહીં, ગૌશાળામાં ભરાવે છે, એટલે ખેડૂતને કશું પોહાતું નથી। શું માંગણી સરકાર પાસે? સરકાર પાસે માંગણી છે અમને 20 રૂપિયા ભાવ મળવો જોઈએ, તો જ ખેડૂતને પોસાય। એક ડોકાની પાછળ 200 વખત ખેડૂત જાય છે એક ડોકા પાછળ, તો ખેડૂતને શું મળે એમ? દવા મૂકી આ બધું, ખેડૂતને કશું પોહાતું નહીં। આપણી સાથે યુવા ખેડૂતો પણ જોડાયા છે। સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે, શું લાગે છે બમણી થશે આ રીતે? આ રીતે મને જોવા લાગે કે ખર્ચો ડબલ થશે અને આવક ઓછી થશે, એની અંદર ખેડૂત જે ખર્ચો કરે છે તેની હોમે તેની આવક પૂરતી મળતી નથી અને ભાવ મળતા નથી, અને જેને ટામેટાનું વ્યવસ્થાપન કરવું પડે કે ખેડૂત ટામેટા ક્યાંનું મૂકવા, હવે વેપારી સામેથી અમને ના પાડે છે કે ટામેટા અમને અહીંયા જગ્યા નથી, તો એનું શું કરવું? હવે ટામેટા અમે કોઈ લઈ જવાવાનું નથી, આ વસ્તુ અમે અહીંયા પછી અમે અમારે ઢોરાને ખવડાવવા પડે છે, આ રીતે હવે કઈ રીતે સરકારની આવક ડબલ, ખેડૂતની આવક કઈ રીતે ડબલ થશે? મને એવું લાગે કે ખર્ચો ડબલ થશે। સરકાર ભલે આવક ડબલ કરવાની વાત કરતી હોય, પરંતુ અત્યારે ખેડૂતોને ખર્ચો ડબલ થઈ રહ્યો છે, આપની સાથે વાત કરીએ, સરકારે શું આયોજન કરવું જોઈએ જેથી ટામેટાનો જે વાવેતર કરે ખેડૂતોને પણ ફાયદો થાય? ખેડૂતોને મારું એવું કહેવું છે કે સબસિડી પણ આપવી જોઈએ અત્યારે હાલ ટામેટાની અંદર, અને કેમ છે અત્યારે હાલ 20 રૂપિયા ભાવ કમ્પ્લીટ મળી રહ્યો જોઈએ, પ્રાઇસ કદાચ છે ને આ પ્રાઇસ હોય ની પ્રાઇસ મારતો હોય તો ખેડૂત પણ પ્રાઇસ મારી કરે, એવી અત્યારે હાલ મારી સરકારને નમ્ર વિનંતી છે, અમે રાત દાડો મજૂરી કરે છે
બધાના તળિયે રાત સોળ થઈ જાય છે, રાતના ચેરા વાળવા પડે છે. હું તમને કહું સતત અત્યારે હાલ સરકાર ના વભળતી હોય ને તો અત્યારે હાલ ખેડૂત પીસાઈ ગયો છે. મહેરબાની કરી અને સરકારને પણ નમ્ર વિનંતી કરે છે કે 20 રૂપિયા ભાવ ખેડૂતનો બોજો જોઈએ, એટલે ખેડૂતને અત્યારે હાલ ભાવ મળી રહ્યો જોઈએ એવી મારી નમ્ર વિનંતી. ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ ખેડૂતોનું માનવું છે. કાકા આપે કેટલા જમીનની અંદર કેટલી જમીનની અંદર ટામેટાનું વાવેતર કર્યું છે અને કેટલું નુકસાન છે તમને? એક મારું એકર ની અંદર વાવેતર છે અને હાલ એમાં લગભગ 60-70 હજાર રૂપિયા નું નુકસાન છે. મને નફાની તો વાત નફેરી બરોબર. હાલ જે અમે મજૂરી કરવા વાળો મજૂરી આપવા તે પુરાતું નથી. હાલની પરિસ્થિતિ છે ટમાટામાં. ચોક્કસ તો આતા બનાસકાંઠા જિલ્લાના ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોનું તેઓનું સ્પષ્ટ માનવું છે કે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, ટામેટાનો ભાવ પણ બાંધવો જોઈએ જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે. જે પ્રમાણે સરકાર વાતો કરી છે કે ખેડૂતોને સબસિડી મળશે, પરંતુ સબસિડીનો પણ કોઈ જ મતલબ નથી. કારણ કે જ્યારે ખેડૂત બિલ લઈને જ્યારે સબસિડી માટે જાય ત્યારે બિલમાં જે 28% જીએસટી જે ભરવો પડે છે તેના કારણે ખેડૂતોને ઘાટ કરતા ગડામાં મોકવું પડે છે. ત્યારે સરકાર પણ ટામેટાનું વાવેતર કરતા ખેડૂતો માટે કંઈક વિચારે અને તેમને નુકસાનમાંથી ઉગારે તેવી જિલ્લાના ખેડૂતોની માંગ છે. આનંદ જયસ્વાલ, જીએસટીવી, બનાસકાંઠા. સમાચારોમાં સમય થયો છે વિરામનો. વધુ સમાચાર પર નજર કરીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અન્ય સમાચાર પર નજર કરીએ. 31 ડિસેમ્બર અને નવા વર્ષની લોકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે શહેર પોલીસે ચાપતો બંદોબસ્ત રાખવામાં આવશે. ત્યારે સુરત અઠવા લાઇન્સ પોલીસ ભવનમાં પોલીસ કમિશનર અજય તોમરે માહિતી આપતા જણાવ્યું કે પોલીસ મથકોના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ પોતાના પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેશે, તેમજ છેડતી કે મારામારીના બનાવો ન બને, તેમજ દારૂ અને ડ્રગ્સને નશો કરીને ઉજવણીના રંગમાં ભંગ નાખવાનો પ્રયાસ કરનાર લોકો પર પોલીસ સખત કાર્યવાહી કરવામાં આવશે. बहुत बड़ी संख्या में आनंद करने के लिए इकट्ठा होते हैं तो फिर एक क्राउड मेंटेलिटी होती है, उसमें कुछ अप्रिय घटनाएं भी बनने के संभावना होती है. इन सभी चीज़ों को ध्यान में रखते हुए पुलिस के द्वारा सभी सीनियर अधिकारियों ने